હવે જોવાના છે આપણે 35 થી 41 નંબરને એમસીક્યુ. 35 થી 41 તો કીધું છે, જો 35મે એમસીક્યુ કીધું છે. પણ સૂત્ર યાદ રાખજો, જો જર્મેનિયમમાં 10 ની 13 ગાંઠ પરમાણુ દીઠ 1 આર્સેનિક, 10 ની 13 ગાંઠ દીઠ 1 આર્સેનિક પરમાણુ, તો જર્મેનિયમના 1 મોલમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ તો 10 ની 23 માં કેટલા? તો 10 ની 23 છેદમાં 10 ની 13 કહેવાની જરૂર નથી, 10 ની 10, આટલા આર્સેનિક પરમાણુ. અને દરેક આર્સેનિક પરમાણુ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે, દરેક આર્સેનિક પરમાણુ 1 ઇલેક્ટ્રોનનું શું કરે બેટા? દાન કરે, 1 ઇલેક્ટ્રોન દાન કરે. તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 10 ની 10 ઘાત 36. માં સિલિકોનમાં 10 ની 9 ઘાત પરમાણુ દીઠ 1 એલ્યુમિનિયમ, સિલિકોન માટે 9 ઘાત દીઠ 1 એલ્યુમિનિયમ, તો 1 મૂળમાં કેટલા આવડવા જોઈએ? જાતે કરી નાખજો, બરાબર, જાતે કરી નાખવાનો. એમને 1 મિનિટ થશે. 23 ના છેદમાં 10 ની 9 તો 10 ની આમાં કેટલા ઉમેરાય? 11 ઉમેરું તો 20 થાય, એટલે 14 ઘાત. કોણ આવ્યા? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કોનું દાન કરે? હોલનું. એટલે એટલા તમારે હોલ થઈ ગયા, આટલા હોલ થયા. પણ તમને હોલ નથી પૂછ્યો, જો સમજશે, તમને એમ પૂછ્યું તેનો વિદ્યુત ભાર કેટલો? ક્યુ. તો હોલ મળ્યા, હોલ એટલે એની, પણ હોલ એટલે ધન વીજ ભાર આવે. અમુક હેરાન કરવા જવાબમાં ઋણ પણ આપેલો હોય. એની એની એટલે કેટલા થાય? એન કેટલા છે? 10 ની 14 ઘાત. ઈ કેટલા છે? 1.6 × 10 ની -19 ઘાત. તો કેટલા થાય? 1.6 × 10 ની 19 ને 14 તો કેટલા થાય? કરવાનું ભાઈ જલ્દી ફટાફટ. 10 ની -5 ઘાત કુલમ. 36 પછી 37. શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 300 કેલ્વિન તાપમાન, 300 કેલ્વિન એટલે 27° સેલ્સિયસ તાપમાન. સિલિકોન, શુદ્ધ સિલિકોન કીધું છે. એમાં NI આપ્યું છે તમને, NI 10 ની 16 ઘાત મીટરની -3 ઘાત. ફોસ્ફરસના 10 ની 21 ઘાત પરમાણુ પ્રતિ ઘન મીટરે ઉમેરવામાં આવે. કેવું કીધું? જો કોના? ફોસ્ફરસના પરમાણુ, પરમાણુની સંખ્યા શું છે બેટા? ઓ બાબો, 10 ની 21 ઘાત મીટર ઘને, પ્રતિ મીટર ઘને આટલા ફોસ્ફરસ. તરત યાદ આવવું જોઈએ પેન્ટાવેલેન્ટ સુધી. દરેક એક એક ઇલેક્ટ્રોનનું દાન કરે, એક ઇલેક્ટ્રોન. એટલે આ ખરેખર તમને ઇનડાયરેક્ટલી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક. તો આ NI છે. તમને આ જે સંખ્યા ગણતા આપી એ કોની આપી? એની. એની બરાબર 10 ની 21 ઘાત મીટરની -3 ઘાત. તો શોધવાનું શું કીધું છે? NH. એને સૂત્ર આવડવું જોઈએ, NI સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની NH. તમને NI અને એની આપ્યું તો એને શોધવાનું છે, જાતે કરવાનું છે બધા. કયો આવ્યો આપણો? 37. પછી કોણ આવે? 37 પછી તમારો. ઓકે ડિયર, મારો વારો. 38. તો 38 માં શું આવે? ઇન્ડિયમ કીધું છે ભાઈ, ઇન્ડિયમ, ઇન્ડિયન અશુદ્ધિ ઉમેરવામાં આવે. તો હોલની સંખ્યા ઘનતા તમને આપી છે, NH આપી છે, લખતો નથી એ જોઈ લેજો. અને NI આપી છે, આ બે આપ્યું છે. અને હવે તમને કહે કે બેટા એની અને NH આપ્યું છે, તો તમે કામ કરો બાળકો, NI અને NH આપ્યું તો એની શોધો. તો સૂત્ર શું આવશે? સૂત્ર આપણું NI NA એની NI બરાબર, એ ભૂલ કહી રહી મેં, હા, NI સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની NH. શોધતા આવડશે મારા દીકરાઓને?
39 આ રીતે શાંતિથી કરતા જવાનું. શુદ્ધ અર્ધવાહકમાં એક ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન ઈ આઈ પી છે, કેટલી છે? 6×10⁻¹. હવે તમને કદ આપેલું, કદ બરાબર 1×1×2 સેમી, 1×1×2 તો 2 સેમી ક્યુબ થાય. ક્યુબ ન હાલે તો 2×10⁻¹ શું થશે? મીટર ક્યુબ. આમાં ખબર પડી? તો શુદ્ધ અર્ધવાહકમાં બરાબર, હા, કેવો અર્ધવાહક કીધો? શુદ્ધ. આના પર ધ્યાન આપવાનું. શુદ્ધ કેનો મતલબ ખબર પડી જોઈએ કે ભાઈ એની બરાબર એનએચ, આ પકડવાનું છે આપણે. એની અને એનએચ બે એક સરખા હોય. કેમ? શુદ્ધ કીધું છે બેટા, શુદ્ધ કીધું છે. એટલે શુદ્ધમાં બંને એક સરખા હોય, ભૂલ ન થવી જોઈએ. એની અને એનએચ એક સરખા હોય છે. તો સર હવે કઈ નહીં, શાંતિથી જુઓ. તો વી બરાબર 1×1×2 × 2 સેમી × 10⁻¹. આમાં એની અને એનએચ સરખા છે. આ તમને કદ કહી દીધું છે બરાબર. તો તમને એવું કીધું છે તો આ અર્ધવાહક સ્ફટિકમાં રહેલા હોલની કુલ સંખ્યા શોધવાની છે. હોલની કુલ સંખ્યા, આ કુલ સંખ્યાનો જો એની બરાબર એનએચ થાય શુદ્ધ છે, એટલે હોલ પણ 6×10⁻¹ થશે. પણ આ કુલ નો કહેવાય, આ તો મીટરની −3 એટલે કે 1 મીટર ક્યુબમાં આટલા છે. 1 મીટર ક્યુબમાં આટલા છે, 1 મીટર ક્યુબમાં આટલા છે. પણ આપણે કદ કેટલું છે? આટલું. તો કુલ સંખ્યા એન બરાબર વી એન એચ. વી કેટલા? 2×10⁻¹ અને આ કેટલા? 6×10⁻¹+6 = 12. તો 12×10⁻¹ છે, એટલે આ થઈ જાય 13. વસ્તુ પર ધ્યાન આપો, બહુ સિમ્પલ દાખલા. હા, સ્પીડમાં થવા જોઈએ. હવે આ કંઈક નવું આવ્યું છે 40માં, થોડુંક ધ્યાન આપજો. એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન ઈ 8×10⁻¹ સેમીની −3. હોલની સંખ્યા ઘનતા 5×10⁻¹ સેમીની −2. અર્ધવાહક કયા પ્રકારનો હશે? અને ચલો પહેલા તો જોઈ લઉં શાંતિથી કયો પ્રકારનો અર્ધવાહક છે. આમાં આ 12 છે અને આ 13 છે, તો એની મોટા છે એનએચ. તો કયા પ્રકારનો થઈ ગયો? ઇલેક્ટ્રોન વધુ છે, તો એન પ્રકાર. પહેલો જવાબ તમારે આપી દીધો, એન પ્રકારનો અર્ધવાહક છે. તેની અવરોધકતા કેટલી હશે? અવરોધકતા કેટલી હશે એમ પૂછ્યું છે. અવરોધકતા બરાબર. હવે અહીંયા તેને આપજો મારો દીકરાઓ, અવરોધકતા તમને પૂછીશ. બીજી વસ્તુ અંદર આપેલી છે મોબિલિટી, મ્યુ ઈ ઇલેક્ટ્રોનની મોબિલિટી છે 2300, અને મ્યુ એચ હોલની છે 100. હા, એકમાનો છે મોબિલિટી, સેમી સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, અને એ જ આવશે. તમને અવરોધકતા શોધવાની કીધી છે, ફાઇન્ડ આઉટ ધ અવરોધકતા. હવે અમુક એમ કે સર 14માં પાઠમાં તો આપણે એક જ સૂત્ર ભણ્યા હતા, n²=NeNH. તો હવે આનું શું કરશું? કઈ નહીં, જો હવે તમને સમજાવું. યાદ કરો, વહન થતું વહન સિગ્મા માટે સૂત્ર મેળવવાનું છે. આપણે ત્રીજા ચેપ્ટરનો ઉપયોગ કરવાનો છે. J=σE બરાબર, J=N E, VD =σE. પણ અહીંયા તમને VD નથી આપ્યું, અહીંયા મ્યુ આપ્યું જો, અને E નથી આપ્યું. તો થોડીક બુદ્ધિ ચાલવી જોઈએ. એન ઈ VD ના જગ્યાએ મ્યુ આપણે ભણી, મોબિલિટી ભણી ગયેલા. મોબિલિટી શું હતું? મ્યુ =VD/E. તો VD =μe, VD =μe. તો અહીંયા મ્યુ ઈ આવશે =σE. તો બે બાજુ ઈ ઉડી ગયા, તો σE=NEμ. આ સૂત્ર આવ્યું, વાહકતા NEμ. હવે NEμ, પણ અહીંયા જે વહન થાય આ કયો છે આપણો? એન પ્રકારનો અર્ધવાહક છે, વાહક નથી અર્ધવાહક છે. તો એન પ્રકારની વાહકતા હોલ ઉપર પણ આધાર રાખે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન બેની વાહકતાનો સરવાળો થાય. કારણ કે આમાં વહન હોલ ને ઇલેક્ટ્રોન બંનેને લીધે થાય.
तो अहीं एन एच तो शू लख एन सीग्मा सीग्मा एच है हॉल मे तो एन एच वीज बार तो ईज आवशे म्यू एच आ एनी इलेक्ट्रॉन की संख्या गणता इलेक्ट्रॉन वीज भार इलेक्ट्रॉन मोबिलिटी आ चार चार पद से ये आपने खबर से आ किमत मूकशो ए तमने अँ सीग्मा मे मैं ज कहवा तेरे कहवा ये सीग्मा मिलू तो सीग्मा ना कई जवाब आयो तो रो इज इक्वल टू वन अपॉन सीग्मा मैं तमने आ मेन समझा हूँ केम एमसीक्यू मगज में विचारू तमने समझा हमें आम अमुक जना एम के सर पेली रीते आम ए बधु नहीं बेटा आम मस्त अपने विडियो आ रही चाले से तमारे जोया करवाना छे ये तमारी फरज में आए बराबर चालीस हवे जो आप एकतालीस एकतालीस तेमा आवे पांच ओम इनवर्स सेमी इनवर्स वाहकता एटले सिग्मा आपेलू छे सिग्मा आपेलू छे पांच ओम पर सेमी वाहकता धरावता जर्मेनियम नियमना अर्धवाहक में कितला परमाणु अशुद्धि उमेरवाथी एन प्रकार अर्धवाहक मळे कितला परमाणु तमारे संख्या शोधवानी कीधी छे अशुद्धि उमेरवाथी एन प्रकार हाँ एन प्रकार कीधो छे एन प्रकार नेगेटिव नेगेटिव बराबर नेगेटिव मेळववानो छे एन प्रकार नेगेटिव एटले पेन्टावेलेंट आवे एटलू मगज में चालू जोईए सिग्मा आपेलू छे અને મોબિલિટી મ્યુ આપેલું છે મ્યુ બરાબર કેટલું આપ્યું છે 3900 સેમી સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આ બે સેમી છે એટલે ફેરવવાની જરૂર પડશે નહીં આપણે એન પ્રકાર જેટલી સંખ્યા ઘનતા હશે એટલા પેન્ટાવેલેન્ટ સુધી ઉમેરવી પડે કારણ કે આપણે ભણી ગયા જેટલા પરમાણુ એટલા આપણને ઇલેક્ટ્રોન મળતા હોય તો જેટલા ઇલેક્ટ્રોન મળે એટલા આપણે પરમાણુ ઉમેરવા પડે તો આપણે એન જોઈ હમણાં સૂત્ર તમને ચલાવ્યું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અબ્બી કે અબ્બી ચલાવ્યું અબ્બી કે અબ્બી હમણાં ને હમણાં ચલાવ્યું સવાલ આવ્યો અહીંયા સામેથી સવાલ વાંચું છું આવ્યો તો હમણાં ચલાવો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું હતું સૂત્ર હમણાં જ ચલાવ્યું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું હતું બોલો મારો વાળો તમારો વાળો છે પહેલાં હતું એની એન મ્યુ ઇન્ટુ ઈ તો તમારે એન શોધી લેવાનું એન બરાબર સિગ્મા બાય મ્યુ ઈ સિગ્મા આપેલો છે મ્યુ પણ આપેલો છે અને ઈ એ તો આપણને ખબર છે તમને અહીંયા કંઈક એક્સ જવાબ મળ્યો આ એક્સ જવાબ આવશે મીટર ક્યુબ પણ માઇનસ પણ આ કોણ આવશે ઇલેક્ટ્રોન આટલા ઇલેક્ટ્રોન મીટર ક્યુબમાં તમારે નાખવા પડે ને આટલા ઇલેક્ટ્રોન નાખવા હોય તો એટલી તમારે શું નાખવી પડે અશુદ્ધિ કારણ કે અત્યાર સુધી આપણે એવું કરતા જેટલા અશુદ્ધિ પરમાણુ હોય એટલા જ ઇલેક્ટ્રોન મળતા પેન્ટામાં જેટલા અશુદ્ધિ પરમાણુ હોય એટલા જ હોલ મળતા તમને બરાબર અશુદ્ધિ પરમાણુ હોય એટલે ઇલેક્ટ્રોનને હોલ મળે તો આપણે અહીંયા શું કહી સંખ્યા ઘનતા શોધી આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળશે એનો જવાબ હું તમને કહી દઉં છું 8.013 × 10²⁴ આટલો છે આટલા મીટરની માઇનસ 3 આવે છે આટલા ઇલેક્ટ્રોન આવ્યા તો આટલા ઇલેક્ટ્રોન આવ્યા તો આટલા ઇલેક્ટ્રોન છે તો આટલા જ પરમાણુ એક મીટર ક્યુબમાં મારે ઉમેરવા પડે આ તમારી સિમ્પલ વસ્તુ છે એકદમ સિમ્પલ આમાં તમારે બીજું કંઈ વિચારવાનું જ નથી બેટા ખબર પડી ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ